અંકલેશ્વર જેડી વિસ્તારમાં આવેલ ગરખોલ ગ્રામ પંચાયતના સભ્ય પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે। બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર ગડખોલ ગ્રામ પંચાયતના સભ્ય અને ખાનગી કંપનીમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા જિગ્નેશ બેચરભાઈ પટેલના ઉગત રોજ પોતાનું કામ પતાવી ઘરે પરત ફરી તેઓની કાર નંબર GJ16CH4829 લઈને જઈ રહ્યા હતા। દરમિયાન પીઆઈ કંપનીના ગેટ પાસે નંબર પ્લેટ વગરની એક ફોર વ્હીલર કારે તેઓની કારની આગળ આવી ઊભી કરી દઈ તેઓને રોક્યા હતા। બાદમાં અજાણ્યા ચાર જેટલા ઈસમોએ જિગ્નેશ પટેલ કંઈ સમજે પહેલાં જ ગ્રામ પંચાયતમાં અમારા માણસો વિરુદ્ધ અરજીઓ કેમ કર્યા કરે છે તેમ કહી પાવડા સહિતના મારક હથિયાર સાથે તેઓ ઉપર હુમલો કર્યો હતો અને બાદમાં તેઓને નજીકમાં આવેલ ગટર પાસે ફેંકી દેતા જિગ્નેશ પટેલને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જે બાદ તેઓએ પોતાના સ્વજનોને જાણ કરતા તેઓને સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। મામલા અંગે જિગ્નેશભાઈ પટેલે અંકલેશ્વર રૂરલ પોલીસમાં જાણ કરતા પોલીસે જિગ્નેશભાઈની ફરિયાદના આધારે અજાણ્યા ચાર જેટલા ઈસમો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મહત્વની બાબત છે કે ગડખોલ ગ્રામ પંચાયતના સભ્ય જિગ્નેશભાઈ પટેલે સરપંચ અને તલાટી પાસે કાયદાકીય રીતે રોજમેળ તથા ઠરાવની કોપી અને ગોચરની જગ્યાની માહિતી માંગી હતી, જે જાન્યુઆરી મહિનામાં પંચાયતે 20 લાખના ખર્ચે બનાવેલું હતું અને DDOની રજૂઆત કરતા રોહણ ખુશાલ પટેલ તરફથી જાનથી મારવાની ધમકીઓ આપવામાં આવી હતી, જે અંગે અંકલેશ્વર શેટ્ટી પોલીસ મથકે અરજી પણ આપી હતી। તેમજ ભરત સાઠિયાનાઓએ પણ જાનથી મારવાની ધમકીઓ આપી હતી, જેથી આ ચાર અજાણ્યા ઈસમોએ તેઓને માર માર્યો હોવાનો આક્ષેપ પોતાની ફરિયાદમાં જિગ્નેશ પટેલે કર્યો છે। મારું નામ જિગ્નેશમાં બેચરભાઈ પટેલ છે, હું ગરખોલ ગામનો રહેવાસી છું ને હાલમાં હું ગરખોલ ગ્રામ પંચાયત વોર્ડ નંબર 5નો સભ્ય છું। હું કાલે 18/3/2022ના રોજ પીઆઈ ઇન્ડસ્ટ્રીએ PN6 પ્લાન્ટમાંથી સેકન્ડ શિફ્ટ કરીને 11 વાગ્યે રાત્રે 11 વાગ્યાના સુમારે પંચિંગ કરી બહાર ઘરે જતો હતો, ત્યારે એક ફોર વ્હીલ ગાડીવાળા લોકો GIDC ગેટની બહાર મેઇન હાઈવે પર સાઈડ પર ગાડી ઊભી રાખેલી હતી, તેને જોઈ હટી મેં ને એ હું આગળ નીકળ્યો હાઈવે પર, તો મારી પાછળ પાછળ આવ્યા અને PIને મને સાઈડ પર મારી હાંભે આવીને સાઈડ પર ઊભી કરી દીધી ને મને પણ ઊભી કરાવી છે। ત્યારબાદ મારી પાસે આવીને એ લોકોએ દરવાજો ખોલીને મને ગાળો બોલવા માંડ્યા અને ઝપાઝપી કરીને ચાર લોકો મારા મારી કરવા માંડ્યા અને મને એવું કહેવા માંડ્યા કે તું પણ દાદો બની ગયો છે ને પંચાયતમાં વારંવાર અરજી કરી રહેલ છે ને અમને હેરાન કરે છે, તારા ટાટિયા ભાંગી લાગશું એવું કરીને મારા માર કરીને મને નીચે ઉઠાડી અંદર ગટરમાં ફેંકી દીધો। ત્યારબાદ હું પાછો બહાર નીકળ્યો, ત્યારબાદ પણ એમણે મને માર્યો, ત્યારબાદ પછી મેં બૂમો પાડવા લાગ્યો, પછી એ લોકો ભાગી છૂટ્યા છે। ત્યારબાદ મેં મારા મોટાભાઈ સુરેશભાઈ પટેલને ફોન કરી બોલાવી, ત્યાંથી પછી મને એ લોકો ઈજા થઈ હતી એટલે જયાબેન મોદી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે અને આ 3 જગ્યાએ ફ્રેક્ચર છે, 2 હાથમાં 1 પગમાં। હવે એની એ મને એવું એ ખાતરી છે કે ગરખોલ ગામના સરપંચશ્રીના પુત્ર રોહનભાઈ પટેલ અને ભરત સાઠિયા હું પંચાયતમાં જે RTI આપણે અરજી હેઠળ જે થરા બુકની કોપી માગી હતી એમાં 20 લાખ રૂપિયાની ઉચાપટ કરી ભ્રષ્ટાચાર કરેલ છે, એના અનુસંધાનમાં મેં DDO સાહેબ શ્રી ભરૂચ નાઓને અરજી દ્વારા રજૂઆત કરી અને એની તપાસ કરવા માટે કહેલ છે, એની રીત રાખીને આ લોકોએ મને વારંવાર 4-5 વાર ધમકી આપેલી છે। એના અનુસંધાનમાં મેં 12/3/2022ના રોજ SP સાહેબ શ્રી અને PI સાહેબ શ્રી અંકલેશ્વર નાઓને પણ અરજી આપેલ છે મારી લાખોની ધમકી આપતા હોવાથી, અને 2 દિવસ પહેલાં પણ ભરત સાથિયાએ મને તને 2-3 દિવસમાં ખોઈ રાખીશું એવી ધમકી આપેલ હતી। હવે તમે તંત્રમાં શું માંગ કરો છો? હું માંગ એક જ કરું છું કે આના પાછળ કાયદેસરની કાર્યવાહી તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે।